અને પહેલાં વિડીયોમાં આપણે ચિતાસ ટીયર્સ એના પહેલા ભાગમાં આપણે એક શિકારીની સ્ટોરી સમજી હતી આજે આપણે એનો પાર્ટ માં ફેક્સ અબાઉટ ચિતા એટલે ચિતા વિશેની કેટલીક હકીકતો આપી છે એ આપણે જોઈશું ફેક્સ અબાઉટ ચિતા એમાં ફર્સ્ટ છે હાઈટ હાઇટ એટલે ઊંચાઈ ચીતાની ઊંચાઈ એવરેજ હોય છે હંડ્રેડ સેન્ટીમીટર્સ એટલે સો સેન્ટીમીટર વેઇટ એટલે વજન સિક્સટી ફાઇવ કેજીસ પાસઠ કિલોગ્રામ વેઇટ એટ બર્થ એટ બર્થ એટલે જન્મ સમય જન્મ સમયનું વજન હોય છે ત્રણસો ગ્રામ એજ ઓફ મેચ્યોરિટી એ એટલે ઉંમર મેચ્યુરિટી એટલે પુખ્ત વય ચિત્તાના બચ્ચા ક્યારે પુખ્ત વયના થાય છે તો એ વર્ષ આપ્યા છે ટુ ઇયર્સ એટલે કે બે વર્ષે મેચ્યુરિટીની એજ જે છે એ બે વર્ષની છે ત્યારબાદ છે આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ ધ ચીતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ લાઇટર એટલે હલકું અને લોંગર એટલે લાંબા અહીંયા બે પ્રાણીઓની સરખામણી થઈ છે ચીતા અને લેપર્ડ લેપર્ડ એટલે દીપડો એટલે ચીતા અને દીપડા વચ્ચે સરખામણી થઈ છે કે ચીતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન લેપડ્સ દીપડા કરતાં ચીતાની બોડી વજનમાં હલકી હોય છે અને એના પગ લાંબા હોય છે એટલે ચીતાનું શરીર વજનમાં હલકું છે દીપડા કરતાં અને પગ એના લાંબા છે ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ આઇસોલેટેડ એટલે છૂટાછવાયા અને ક્લસ્ટર્સ એટલે ઝુમખા ચીતાના શરીર ઉપર જે બ્લેક સ્પોટ્સ હોય છે જે કાળા ડાગ હોય છે જે ટપકા હોય છે એ આઇસોલેટેડ એટલે છૂટાછવાયા હોય છે અને એ જ ટપકા દીપડાના શરીર ઉપર ઝુમખામાં જોવા મળે છે એટલે વધારે પ્રમાણમાં જોવા મળે છે અહીંયા તમે આ ચિત્રમાં એ ડિફરન્સ જોઈ શકો છો ત્યારબાદ આપણે વાત કરીશું હેબિટટ એટલે કે રહેઠાણ ચિતાઝ યુઝવલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ યુઝવલી એટલે સામાન્ય રીતે સામાન્ય રીતે ચિતા ખુલ્લા જંગલોમાં જોવા મળે છે પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા પ્રેઝેન્ટલી એટલે હાલમાં મેઇનલી એટલે મુખ્યત્વે હાલના સમયમાં ચીતા મુખ્યત્વે માત્ર આફ્રિકામાં જોવા મળે છે વી હેડ અ લોટ ઓફ ચીતાઝ ઇન ઇન્ડિયા હેડ એટલે હતા જે ભૂતકાળ દર્શાવે છે બટ ધ લાસ્ટ વન વોઝ શોર્ટ બાય હન્ટઝ અરાઉન્ડ નાઇન્ટીન ફિફ્ટી આપણી પાસે ઇન્ડિયામાં પણ ઘણા બધા ચિત્તા હતા પણ જે લાસ્ટ વન એટલે કે છેલ્લો અને શોર્ટ એટલે શિકાર થઈ ગયો બાય હન્ટર્સ શિકારીઓ દ્વારા છેલ્લો ચિત્તો નાઇન્ટીન ફિફ્ટી ઓગણીસો પચાસમાં એનો શિકાર થઈ ગયો હતો એટલે યુનિટના આધારે હવે આપણા દેશમાં ચીતાઓની સંખ્યા નથી એવું કહેવા માગે છે ત્યાર પછી છે હેબિટ્સ એટલે કે એની ટેવ ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ પૃથ્વી ઉપર ચીતા એ સૌથી ઝડપી પ્રાણી છે ઇટ્સ સ્ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ હંડ્રેડ કિલોમીટર્સ પર અવર ટોપ સ્પીડ એટલે એની મહત્તમ સ્પીડ દોડવાની જે એની ક્ષમતા છે એ અરાઉન્ડની આસપાસ હંડ્રેડ કિલોમીટર પર અવર એટલે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ દોડી શકે છે બટ ઇટ કેન મેન્ટેન ધીઝ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ મેન્ટેન એટલે જાળવી રાખવું એની સ્પીડ હંડ્રેડ કિલોમીટર પર અવરની છે પણ આ એની સ્પીડ જે છે એ બહુ ઓછા સમયગાળા દરમિયાન સુધી વેરી શોર્ટ ડિસ્ટન્સ ખૂબ ટૂંકા અંતર સુધી એ આ સ્પીડ જાળવી શકે છે સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ ટ્વેન્ટી ફાઈવ મીટર્સ કેટલીક વાર એ પચીસ મીટર જેટલા અંતર સુધીનો કૂદકો મારી શકે છે લીપ લીપ એટલે કૂદકો ઇટ ક્રીપ્સ સાઇલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે ક્રિપ્સ એટલે સરકવું સાયલન્ટલી એટલે વિધાઉટ મેકિંગ નોઈઝ અવાજ કર્યા વગર અને પ્રે એટલે શિકાર ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ એની આદત પ્રમાણે ચિત્તા જ્યારે શિકાર કરવાનો હોય ત્યારે અવાજ કર્યા વગર ધીમે ધીમે એની તરફ સરકે છે અને પછી અચાનક એના ઉપર કૂદકો મારીને એને પકડી લે છે ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ સ્પ્રે ચિત્તા પોતાનો ખોરાક સાચવી નથી રાખતા પ્રિઝર્વ પ્રિઝર્વ એટલે સાચવવું અમુક સમયગાળા માટે સાચવી રાખવું એને પ્રિઝર્વ કહેવાય તો ચિતા એ પોતાનો ખોરાક સાચવતા નથી ધીસ સમટાઈમ્સ કોઝીઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા અને આ ટેવના કારણે ખોરાક સાચવી રા નથી રાખતા એ ટેવના કારણે ઘણીવાર યંગ કબ્સ જે નાના ચિત્તાના બચ્ચા હોય એ બચ્ચા અને યંગ ચિત્તા નાની ઉંમરના જે ચિત્તા હોય એ લોકોનું મૃત્યુ પણ થઈ શકે છે ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર સોલિટરી શબ્દ છે સોલિટરી એટલે એકલું અટુલું જેને વધારે ટોળામાં રહેવું નહીં ગમતું હોય એના માટેનો શબ્દ છે સોલિટરી તો ચિત્તા એમાંનું જ એક પ્રાણી છે ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અડ એ ટોળામાં રહેતા નથી અને એટલા જ માટે ટોળામાં રહેવાની આદત નથી એટલા જ માટે આગળનું સેન્ટન્સ આપ્યું છે ઇટ ઇઝ અ સોલિટરી ક્રેચર ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એસ સુન એસ ધ કબ્સ આર મેચ્યોર સેપરેટ્સ એટલે છૂટા પડવું એઝ સૂન એઝ એટલે સમયગાળો દર્શાવે છે અને મેચ્યોર એટલે પુખ્ત થાય ત્યારે ઇટ્સ ફેમિલી સેપરેટ્સ ચીતાનું જે ફેમિલી હોય એ બચ્ચાઓના મેચ્યોર થતાની સાથે જ છૂટું પડે છે જેવા બચ્ચા મેચ્યોરિટી એજ પર આવે કે એ ફેમિલી સેપરેટ થાય છે છૂટું થાય છે હવે આગળ એના ડાયટ વિશેની માહિતી જોઈએ ડાયટ મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ મીડિયમ સાઇઝ્ડ એટલે મધ્યમ કદના અને બક્સ એટલે કાળિયાર મધ્યમ કદના કાળિયાર એ તેનો મુખ્ય ખોરાક છે ઇટ ઓલ્સો કેચિસ હેર્ઝ એન્ડ લાર્જ બર્ડ્સ હેર્ઝ એટલે સસલા એ કેટલીક વાર સસલા અને મોટા પક્ષીઓ પણ મારે છે શિકાર તરીકે એ સૌ પ્રથમ તો કાળિયાર પસંદ કરે છે મધ્યમ કદના કાળિયાર પણ સાથે કોઈકવાર સસલા અને મોટા પક્ષીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અહીંયા તમે એ ચિત્રમાં જોઈ શકો છો ત્યારબાદ કબ્સ વિશે માહિતી જોઈશું ચિત્તાના બચ્ચા વિશે કબ્સ ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 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 ફોર કબ્સ એટ અ ટાઈમ ગીવ બર્થ એટલે જન્મ આપવો અને એટ અ ટાઈમ એટલે એક જ વખતે ફિમેલ ચિત્તા જે છે માદા ચિત્તા એક સાથે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે ધે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર ચિત્તાના બચ્ચા ભૂખરી રૂવાટીના હોય છે સિલ્વર ગ્રે ફર ફર એટલે રૂવાટી લાંબી ભૂખરી રૂવાટીથી બચ્ચા ખૂબ જ સુંદર લાગે છે ચિત્તાના જે બચ્ચા હોય એની ફર એની રૂવાટીથી એ બચ્ચા ખૂબ જ સરસ દેખાતા હોય છે ધ મધર કોલ્સ દેમ બાય ગીવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઈક અ બર્ડ જ્યારે મધર ચિતા જે હોય એણે પોતાના બચ્ચાને બોલાવા હોય તો ત્યારે એ પક્ષીઓની પેઠે પક્ષીઓની જેમ તીવ્ર સિસોટી જેવો અવાજ કરીને એ પોતાના બચ્ચાને નજીક બોલાવે છે એના કબ્ઝની માહિતી છે સ્ટુડન્ટ્સ અહીંયા આપણે યુનિટ પૂરો કરીએ છીએ બીજા ભાગમાં આપણે પાર્ટ ટુમાં ફેક્ટ્સ અબાઉટ ચીતા જોયું કે જેમાં ચીતા વિશેની ઘણી બધી હકીકતો જેમાં થોડી આપણે જાણતા હતા થોડાથી અજાણ હતા એવી ઘણી બધી બાબતો આપણે જોઈ તો હોપ તમને સ્ટોરી પણ ગમી હશે તમે સમજ્યા હશો અને જે વર્ડ્સ હતા એ વર્ડ્સ પણ તમે ધ્યાનમાં રાખશો અહીં આપણે યુનિટ પૂરો કરીએ